विद्यार्थी मित्रों आज आप रसायन विज्ञान संदर्भ में चेप्टर नंबर 1 रसायन विज्ञानी के पायानी संकल्पनाओ है यो अभ्यास करने तो चेप्टर नंबर 1 रसायन विज्ञानी पायानी संकल्पनाओ रसायन विज्ञानी केटली पायानी संकल्पनाओ एटले के रसायन विज्ञानी केटली मूलभूत व्याख्याओ छे एनो अभ्यास छे आपणे करवानो छे some basic concept of chemistry संकल्पना એટલે આપણે વ્યાખ્યા એવું કહી શકીએ રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે जुदा जुदा प्रकार द्रव्यो अथवा तो अणुओं परिवर्तित थतु होय तो एवं विज्ञान ए रसायन विज्ञान है तो रॉयल होफमेन शू कहे रॉयल होफमेन एवं कहे कि रसायन विज्ञान मात्र 100 जेटला तत्वों नु विज्ञान नहीं કોનો મત છે રોઆલ્ડ હોફમેન નો કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી પરંતુ તેમાંથી રચાતા वैविध्य सभर अणुओनु विज्ञान छे आवु कोण कहे छे रॉयल्ड होफमेन तो रॉयल्ड होफमेन ना मत अनुसार रसायन विज्ञान मात्र 100 जेटला तत्वों नुं विज्ञान नथी परंतु असंख्य अणुओ तेमांथी रचाता असंख्य अणुओ ना वैविध्य सभर अणुओ नुं कोई विज्ञान होय तो ए रसायन विज्ञान छे रसायन विज्ञान द्रव्य नु संगठन गुणधर्मो अने बंधारण साथे संकळायेलुं छे रसायन विज्ञान કોની સાથે સંકળાયેલું છે દ્રવ્યનું સંગઠન દ્રવ્ય છે એ કયા ઘટકોનું બનેલું છે એ કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે અને એ દ્રવ્યનું બંધારણ છે કયા પ્રકારનું છે એની સાથે જો કોઈ સંકળાયેલું હોય તો એ રસાયણ વિજ્ઞાન છે એટલે આપણે એમ કહી શકીએ કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને પરમાણુઓનું વિજ્ઞાન છે
એનો અર્થ એવો થયો કે દ્રવ્ય છે એના ઘટકો તરીકે અણુઓ અને પરમાણુઓ છે અને એ દ્રવ્યના ઘટકો તરીકે અણુઓ અને પરમાણુ છે એ દ્રવ્યના ગુણધર્મો બંધારણ કે એની અંદર રહેલા આવા ઘટકો જે છે સ્પીસીસ છે એને જો સમજી લેતા હોઈએ તો રસાયણ વિજ્ઞાન છે એ આપણે સમજી શકીએ હવે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવો છે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ પરંતુ દ્રવ્ય જે છે એ દ્રવ્યની અંદર અણુઓ અને પરમાણુઓ છે દ્રવ્ય જેની અંદર અણુઓ પ્લસ પરમાણુઓ રહેલા છે તો દ્રવ્યની અંદર અણુઓ કે પરમાણુઓ છે તો આ અણુઓ કે પરમાણુઓ છે એની સંખ્યા આપણે ગણી શકીએ એની સંખ્યા ગણી શકાય આવું દ્રવ્ય કે જેને આપણે અનુભવી શકીએ વર્ણવી શકીએ એનું વજન કરી શકાય વજન કરી શકાય દ્રવ્યની અંદર અણુ પરમાણુ છે તેની આપણે અણુ કે પરમાણુની સંખ્યા છે એની ગણતરી કરી શકીએ વજન કરી શકીએ અથવા તો અણુ કે પરમાણુની સંખ્યા નો દળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ આવા જે પ્રશ્નો છે એનો ઉકેલ છે આપણે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એટલે કે આ એકમની અંદરથી આપણે મેળવવાની છે એની અંદર આપણે વાત કરી છે રસાયણ વિજ્ઞાનની અગત્ય રસાયણ વિજ્ઞાનની અગત્ય મતલબ રસાયણ વિજ્ઞાન છે એમનું મહત્વ રસાયણ વિજ્ઞાનનું શું મહત્વ છે કુદરત કુદરત એટલે અહીંયા ભાઈ હું ભગવાનની વાત નથી કરતો જે નૈસર્ગિક વસ્તુઓ છે એની વાત થાય છે જે નેચરલ છે આપણી આજુબાજુનું સમગ્ર પર્યાવરણ છે એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ એટલે કુદરતને સમજવું હોય પર્યાવરણને સમજવું હોય કે પર્યાવરણનું વર્ણન કરવું હોય તો કુદરતને વર્ણવવા કે સમજવા માટેના સતત માનવીય પ્રયત્નો છે થતા હોય છે સતત માનવી છે કુદરતને વર્ણવવાનો અને એને સમજવાનો પ્રયત્ન છે કરતો હોય તો વિજ્ઞાનને આપણે એ પ્રકારે અભિપ્રેત કરી શકીએ એ પ્રકારે અભિપ્રેત કરી શકીએ એટલે વિજ્ઞાનને આપણે માનવી દ્વારા સતત કુદરતને સમજવાના પ્રયત્ન તરીકે રજૂ કરી શકીએ દર્શાવી શકીએ અભિપ્રેત કરી શકીએ તો હું એવું કહી શકીશ કે કુદરત કુદરતને વર્ણવવા અને સમજવા માટેના સતત થતા માનવીય પ્રયત્નો તરીકે વિજ્ઞાનને અભિપ્રેત કરી શકાય કુદરતને વર્ણવવું છે આજુબાજુનું પર્યાવરણ છે એને વર્ણવવું છે વર્ણન કરવું છે વર્ણન ક્યારે કરી શકો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુને સમજીએ તો
तो वर्णन करिए अने एने समझवा माटेना सतत मानवीय प्रयत्नो थया થતા આવે છે અને થાય છે આવા માનવીય પ્રયત્નો તરીકે આપણે વિજ્ઞાનને અભિપ્રેત અભિપ્રેત કરી શકીએ મતલબ રજૂ કરી શકીએ વિજ્ઞાનને તો આવું જે વિજ્ઞાન છે એને આપણે જુદી જુદી શાખાઓની અંદર વિભાજિત કરી શકીએ જુદી જુદી શાખાઓની અંદર વિજ્ઞાનને વહેંચી શકીએ જેમ કે આવા વિજ્ઞાનને જુદી જુદી શાખાઓના અનુસંધાનમાં વહેંચવામાં આવે તો રસાયણ વિજ્ઞાન भौतिक विज्ञान जीव विज्ञान पुरातत्व विज्ञान भूस्तर विज्ञान एम विज्ञान ने जुदी जुदी शाखाओं ने अंदर आपने वेची सकिए ये उपरांत रसायन विज्ञान जे छे एने पण आपणे जुदी जुदी शाखाओनी अंदर वेची सकीए रसायन विज्ञान नी अंदर भौतिक रसायन विज्ञान जेने आपणे फिजिकल केमिस्ट्री कहीए छे जीव रसायन विज्ञान जेने आपणे बायो केमिस्ट्री कहीए छे पुरातत्व रसायन विज्ञान भूस्तर रसायन विज्ञान औषधीय रसायन विज्ञान एनालिटिकल केमिस्ट्री है औषधीय रसायन विज्ञान औद्योगिक रसायन विज्ञान इंडस्ट्रियल केमिस्ट्री कार्बनिक रसायन विज्ञान ऑर्गेनिक केमिस्ट्री कहिए अकार्बनिक रसायन विज्ञान एम जुदी जुदी शाखाओं ने अंदर आपने रसायन विज्ञान से वेची सकिए भौतिक विज्ञान जीव विज्ञान पुरातत्व रसायन विज्ञान भूस्तर रसायन विज्ञान औषधि रसायन विज्ञान औद्योगिक रसायन विज्ञान कार्बनिक रसायन विज्ञान अकार्बनिक रसायन विज्ञान એમ રસાયણ વિજ્ઞાનને પણ જુદી જુદી શાખાઓની અંદર આપણે વહેંચી શકીએ છીએ ખાસ કરીને આ રસાયણ વિજ્ઞાન જે છે એ રસાયણ વિજ્ઞાનની અંદર દ્રવ્ય છે એનું બંધારણ गुणधर्म अने पारस्परिक क्रियाओं द्रव्य नी अंदर थती पारस्परिक क्रियाओं एमनो समावेश करी सकीए एटले रसायण विज्ञान नी अंदर द्रव्य ना बंधारण गुणधर्म अने द्रव्य वच्चे थती पारस्परिक क्रियाओं छे एनो अभ्यास करवामां आवे દ્રવ્યનો બંધારણ ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ છે રસાયણ વિજ્ઞાન કરે છે એનો અર્થ એવો થયો કે રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે केंद्रीय भूमिका भजवे अगत्य नो फाड़ो रसायन विज्ञान नो छे विज्ञान नी अंदर आवा विज्ञान नी अंदर खास करीने વ્યવહારમાં એટલે કે રોજિંદા જીવનમાં
रसायन विज्ञान पूर्व अध्ययन छे રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે ખૂબ જ અગત્યનું છે જેમ કે રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો ને આધારે જુદા જુદા પ્રકારની ક્રિયાઓ જેમ કે વાતાવરણની તરાહો વાતાવરણની તરાહો એટલે વાતાવરણમાં આવતા બદલાવો कंप्यूटर नु चलाऊ कंप्यूटर नु चलाऊ એટલે કે કમ્પ્યુટર નું પ્રચાલન પ્રચાલન એટલે ચલાવવું કમ્પ્યુટર ચલાવીએ છે એક કી દબાવી તરત બીજી દબાવીએ સંયોગીકરણ છે એ પોસિબલ બને ત્યાં મતલબ કેમિસ્ટ્રી તો રસાયણ વિજ્ઞાન છે વાતાવરણની તરાહો વાતાવરણની અંદર જે કંઈ બદલાવ આવે છે એના નું સુધારવા રસાયણ વિજ્ઞાન છે અગત્યનું છે કમ્પ્યુટર નું ચલાવવું कंप्यूटर चलाविए छे कंप्यूटर नु प्रचालन करिए छे એની અંદર પણ રસાયણ વિજ્ઞાન છે ખૂબ અગત્યનું છે મગજની કાર્યશૈલી મગજ કામ કરે છે મગજ કાર્ય કરે છે એના માટે પણ રસાયણ વિજ્ઞાન છે ખૂબ જ અગત્યનું છે સોડિયમ પોટેશિયમ પંપ મગજ સુધી સંદેશા વ્યવહારો થાય છે તો એ પણ રસાયણ વિજ્ઞાન ને આભારી છે એટલે વાતાવરણની તરાહો કે કમ્પ્યુટર નું ચલાવવું કે મગજની કાર્યશૈલી વગેરે બાબતો છે રસાયણ વિજ્ઞાન ને આભારી છે એના માટે રસાયણ વિજ્ઞાન છે અગત્યનું છે